હાય ફ્રેન્ડ જય 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 દ્વારકાધીશ જ્યારે આજનો દિવસ પૂનમનો દિવસ છે અને પ્રભુ દ્વારકાધીશનો દરબાર જ્યાં પૂનમના દિવસે પ્રભુ દ્વારકાધીશના દરબારમાં હજારોની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડે છે માનવ મેરામણ ઉમટી પડે છે એક વાત કરવામાં આવે તો કૃષ્ણ અને દ્વારકાધીશ જ્યારે દ્વારકાધીશ અને ભક્તો વચ્ચેનો પ્રેમ એક અનેરો છે પણ જ્યારે આજના દિવસે વાત કરવામાં આવે તો અહીંયા ઘણા બધા ભક્તો છે દ્વારકાધીશ જે પ્રભુ દ્વારકાધીશ ને શીશ ઝુકાવા આવ્યા હતા ક્યાંથી આવો છો ભાઈ આપણમ ભરવા આવ્યા ભાઈ રહ્યા છે પૂનમ તમે સારી રીતે એમ તો દર્શન ના થયા પણ તો પણ દર્શન ના થયા આખી રાત રોકાયા છ વાગ્યાથી આ ત્રીજો ચક્કર છે મેં કીધું દર્શન થઈ જાય એના માટે ના થયું દર્શન કઈ વાંધો નેક્સ્ટ ટાઈમ દર્શન ધજાના કર્યા અહીંયા બીજા પણ ભક્તો છે ભાઈ ક્યાંથી આવો છો અમે ધ્રાંગધ્રાની બાજુમાં ખાંભળા ગામથી આવી છીએ અમે ચાર પાંચ ભાઈઓ આજે પૂનમના દર્શનના થયા હતા અને પછી વચ્ચે રસ્તામાં હતા ત્યારે એવા મેસેજ મળ્યા લેટર હતો દ્વારકાધીશ ટ્રસ્ટનો કે મંદિર કાલથી બંધ છે એટલે અમે સમી સાંજમાં જ આવી ગયા હતા અને દ્વારકાધીશના દર્શનનો લાવો લઈ લીધો તો અને મજા આવી દર્શન કરીને ખાસ જે આપ હરપૂનમના દર્શન કરતા હશો ઠાકોરજીનો પૂર્ણ શિંગાર આજે જે ઠાકોરજીની ધજાના દર્શન કરીને પૂનમ ભરવી પડી શું ફિલિંગ આપનું ના બહુ મજા આવી ઠાકરના દર્શન કરીને અમને ખુશ થયા અમે ખુબ અને ઓચિંદાનો નિર્ણય કરવામાં આવ્યો છે એને કેટલો માન્ય ગણો છો આપ શું યોગ્ય છે ખરેખર જોવા જઈએ મોટા ભાઈ તો દ્વારકાધીશના ચાહકો ભક્તો જે છે એને તો આ દ્વારકાધીશ મંદિર બંધ રહે એનાથી ખૂબ અસંતોષ થાય આમ એક જાતનો એમ કહેવાય કે નિહાકો નાખે માણસ અહીંથી પાછો જાય દર્શન વગર પણ આ ધજાના દર્શન કરીને અમને એવો જન્નત મળી જાય મજા આવી જાય બીજા પણ ભક્તો છે કેટલો યોગ્ય નિર્ણય માનો છો આપકે પ્રભુ દ્વારકાધીશના મંદિરનો અચાનક નિર્ણય બંધ કરવાનો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે કંઈ થઈ રહ્યું છે તે માન્ય પણ રાખવું જોઈએ દરેક ભક્તજનોને કારણ કે આ કંઈ કોઈ એવી તો વસ્તુ નથી આ વધવાથી કંઈ વધારે પણ થઈ શકે એટલે એના માટે જે નિર્ણય લીધો છે તે યોગ્ય યોગ્ય છે કોરોનાનો ઘેર છે તો આપ દ્વારકા કેવી રીતે એમ પૂનમ ભરવા એક બાજુ કોરોનાનો તો શું આપને કોરોનાનો ડર નથી ના કોરોનાનો ડર તો નથી પણ દ્વારકાધીશના જે અમે ધજાના દર્શન કરીએ એટલે અમને બહુ અમે અમારી જાતને અભાવ સમજીએ છીએ એટલે બહુ એમ કે કોઈ એવો ડર નથી અમને વિશ્વાસ કે કેની ઉપર વિશ્વાસ દ્વારકાધીશ ઉપર બિજારો હાથ વાળા ઉપર દ્વારકાધીશ ઉપર રાજા ધીરાજ ઉપર તો જ્યારે હું કહું છું કે આ પ્રેમ છે કે દ્વારકાધીશના ભક્તો જ્યારે પ્રભુ દ્વારકાધીશને જ્યારે શીશ ઝુકાવ આવે ઘણા માસ્ક વિના અંદર વયા જાય છે અને ભીડ હોય છે લોકો સમજુ છે જીવ કેને વાલો ના હોય પણ એક દ્વારકાધીશ ઉપર અટૂટ શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસ જે કોરોનાને પણ ભૂલી જાય છે અને દ્વારકાધીશને શીશ ઝુકાવવા પૂનમ ભરવા માટે ભક્તો આવતા હોય છે જ્યારે અચાનક નિર્ણય આવ્યો છે ત્યારે ભક્તોમાં પણ નારાજગી છે એક બાજુ સુદામા સેતુ ચાલુ છે શિવરાજપુર ચાલુ છે ન્યા કોરોના નથી ફેલાતો મંદિરમાં જ ફેલાય છે કોરોના જે લોકોએ પણ અચાનક નિર્ણય લીધો ઘણા બધા ભક્તોને કંઈ ને કંઈ નારાજગી જોવા મળી છે અને જ્યારે એક બાજુ સરકાર એમ કહે છે કે આર્થિક મંદી ના આવી જોઈએ તો દ્વારકા છે એ હું જણાવી દઉં કે આર્થિક રીતે યાત્રિકો ઉપર ચાલતું ગામ છે જ્યાં મોટી સંખ્યાની વસ્તી છે અને જે અચાનક નિર્ણય છ દિવસનો લેતા જ જે દ્વારકાવાસીઓમાં પણ જે નારાજગી જોવા મળી છે અને જે પણ નિર્ણય લીધો છે એમને ભગવાન દ્વારકાધીશ સદબુદ્ધિ આપે દ્વારકા ચૂંટે દીઓ તો માણી જય 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 દ્વારકાધીશ